नमस्कार मित्रों, હું વિપુલ જાદવ એજ્યુટેક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌનો પ્રેમ અને સહકાર મને ખૂબ જ મળી રહ્યો છે અને આપ સૌની ખૂબ મોટા પ્રમાણમાં કોમેન્ટ પણ મને મળે છે. આગળના પાર્ટના વિડીયો બનાવવા માટે સતત પ્રયત્નશીલ છું, પરંતુ સમયના અભાવે ઘણી વખત વિડીયો અપલોડ કરવામાં થોડી વાર લાગી જાય છે. પરંતુ મિત્રો, હું ધીમે ધીમે બધા જ પાર્ટના વિડીયો આપની સમક્ષ જરૂર રજૂ કરીશ અને પાઠ ઉપરાંત જે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ અને જે પરિશિષ્ટ ભાગ છે તેને પણ હું તમારી સમક્ષ જરૂર રજૂ કરીશ. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 12 સંસ્કૃતનો ગદ્ય પાઠ 12, જેનું શીર્ષક છે કંકણસ્ય તુ લોભેન. પ્રસ્તુત પાઠ છે તે નીતિશાસ્ત્રનો બોધ કરાવતી એક કથાનો એક સાર એક ભાગ છે. તેમાં નારાયણ ભટ્ટ નામના પંડિતે જે નીતિકથાની રચના કરી છે, નીતિકથાના જે સંગ્રહની રચના કરી છે તેમાંથી એક નાનો એવો અંશ લઈને અહીં સંપાદિત કરવામાં આવ્યો છે. મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ તે પહેલા આપને જણાવી દઉં કે આપે હજુ સુધી એજ્યુટેક ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આપ અમારી આ ચેનલ પર જો પહેલા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને નવા વિડીયો નવા પાઠના વિડીયો આપને મળતા રહે. મિત્રો, કોઈ પણ એક ગદ્ય અથવા તો પદ્યને જ્યારે વ્યવસ્થિત રીતે સમજાવવા માટે 6 થી 7 પિરિયડ જોઈએ. જ્યારે મારે તમારી સમક્ષ માત્ર ને માત્ર 30 થી 40 મિનિટની અંદર આ સમગ્ર પાઠની રજૂઆત કરવાની હોય છે તો રજૂઆતમાં ઘણી બધી ક્ષતિઓ ખામીઓ રહી શકે. આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા અથવા તો કોઈ પણ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે સમયની બાધ્યતા હોય છે અને એ સમયની મર્યાદામાં રહી અને કોઈ પણ વાતને રજૂ કરવાની હોય છે. એટલા માટે ઘણા મિત્રોની ફરિયાદ પણ હોય છે કે તમે થોડું વિસ્તૃતથી સમજાવો, પણ વિસ્તૃતથી સમજાવવાનો સમય અહીં નહીં મળી શકતો. એટલા માટે હું તમારી સમક્ષ શોર્ટમાં ખૂબ જ ટૂંકા સમયની અંદર સમગ્ર પાઠને રજૂ કરું છું. તો મિત્રો, આજનો જે આપણો પાઠ છે કંકણસ્ય તુ લોભેના, જે સંસ્કૃત ધોરણ 12 પાઠ્યપુસ્તકના 12મા ક્રમે આવેલો છે અને તે ભટ્ટનારાયણ રચિત જે હિતોપદેશ નામના ગ્રંથમાંથી એક કથા લઈ અને અહીં સંપાદિત કરવામાં આવી છે. તો મિત્રો, ચાલો આપણે તેમને જોઈએ. આપણે જોઈએ પ્રસ્તાવના. સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, જેમાં વિશ્વકર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્ર વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના બે ગ્રંથમાં સંગ્રહિત પ્રાણીકથા વિશેષ છે. આ બે પ્રાણીકથાઓ જે પંડિત નારાયણ ભટ્ટ અને વિશ્વકર્મા નામના જે નીતિશાસ્ત્રજ્ઞ છે તેના દ્વારા જે પ્રાણીકથાઓની રચના કરવામાં આવી છે તે વિશેષ માનવામાં આવે છે. નીતિનો બોધ પ્રસારતી કથાઓને નીતિકથા તરીકે ઓળખવામાં આવે છે. નીતિ એટલે કે માણસને આગળ વધવા માટેનું માર્ગદર્શન આપે એવો સિદ્ધાંત. આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે, તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથા વસ્તુ કલ્પવામાં આવ્યું છે. ભરપૂર મનોરંજનથી ભરેલી છે આ કથાઓ અને વાચકની અંદર વિચક્ષણતા એટલે કે સૂક્ષ્મ રીતે વિચારવાની ક્ષમતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથા વસ્તુ અહીં કલ્પવામાં આવ્યું છે. કથાના વાંચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની રહે ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. આ કથાના વાંચન પછી માણસના જીવનની અંદર એક અમૂલ્ય પરિવર્તન આવી શકે છે અને તેના ઘણા બધા ઉદાહરણો આપણે આ નીતિશાસ્ત્રની કથાઓ સાંભળ્યા પછી જે લોકોમાં પરિવર્તન આવ્યા છે તેના વિશે આપણે સાંભળ્યું છે. પ
પંડિત વિષ્ણુ શર્મા નામની જે પંડિત વિષ્ણુ શર્મા નામના પંડિત દ્વારા જે રચાયેલી કથા છે પંચતંત્ર, તેના તેના વાંચનથી અમર્ત્ય સેન નામના જે રાજાના ત્રણ મૂર્ખ અને ગુણહીન પુત્રો ગુણવાન બને છે અને વિદ્વાન બને છે. આવી ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે. આપણે આગળ જોઈએ હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. આપણો જે પાઠ છે કંકણસ્ય તુ લોભેન, તેનો મુખ્ય સ્ત્રોત છે હિતોપદેશ. હિતોપદેશ છે તે પંડિત નારાયણ ભટ્ટની રચના છે અને હિતોપદેશની રચના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સારા વિચારનું આચરણ કરે તથા લોકોને સંસ્કૃત ભાષાનું જ્ઞાન મળે તે છે. આ ગ્રંથ પંચતંત્ર પર આધારિત છે. પંચતંત્રની 25 જેટલી કથાઓ અહીં સંપાદિત કરવામાં આવી છે અને બીજી અન્ય 17 જેટલી કથાઓ નારાયણ ભટ્ટ દ્વારા અહીં સંપાદિત કરવામાં આવી છે. અહીં આ ગ્રંથનો મુખ્ય હેતુ લોકોને નીતિશાસ્ત્રનો બોધ થાય એ છે. અહીં આ ગ્રંથમાં કુલ 4 વિભાગ છે, મિત્રલાભ, સુહૃદભેદ, વિગ્રહ અને સંધિ. મિત્રલાભ શું છે? તો કે આ ભાગમાં મિત્રો કેવી રીતે મેળવવા અને મૈત્રી કેવી રીતે ટકાવી રાખવી એ અંગેની કથાઓ છે. જ્યારે સુહૃદભેદમાં પરિસ્થિતિના કારણે મિત્રો કેવી રીતે ગુમાવવા પડે છે તે વિશેની કથાઓ આ ભાગમાં આપવામાં આવી છે. વિગ્રહ નામનો જે ભાગ છે તેમાં યુદ્ધ વિશેની કથાઓ છે. અને સંધિ, આ સંધિ છે તે ભાગની અંદર એકબીજાથી વિરોધી એવા આ ખંડમાં જોડાણની સંધિની કથાઓ આપવામાં આવી છે કે રાજ્ય વચ્ચે અને લોકો વચ્ચે કેવી રીતના સંધિ થાય તે બાબતોની જાણકારી આ કથાઓ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આગળ આપણે જોઈએ નીતિશાસ્ત્રના આ અમર ગ્રંથમાં પ્રારંભમાં આવતી પ્રથમ કથા કે જે લુપ્ત પ્રતિક કથામાં કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે તેને અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે. પ્રસ્તુત જે પાઠ છે આપણો કંકણસ્ય તુ લોભેન, તે કથા છે તે લુપ્ત પ્રતિક કથા, જે લુપ્ત પ્રતિક નામની કથા છે તેમાંથી એક નાનો એવો અંશ લઈ અને અહીં સંપાદિત કરવામાં આવી છે આવ્યો છે કે જેમાં લોભને કારણે આકૃષ્ટ થઈને મનુષ્ય પોતાનો જીવ ગુમાવે છે તે આપણે આગળ જોઈશું. એક વૃદ્ધ બાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈ તો આવો એવી ટહેલ નાખનાર આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર બનાવવાની ખેવના ધરાવે છે. અહીં એક વાઘની કથા છે. એક વૃદ્ધ વાઘ કે જે શરીરથી જર્જરિત થયો છે તેની અંદર શિકાર કરવાની ક્ષમતા હવે રહી નથી, તો તે પોતે પોતાની ચતુરાઈથી અન્ય પ્રાણીઓને પશુઓને પક્ષીઓને ફસાવવા માટેનો પ્રયત્ન કરે છે. પરંતુ પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓ તો તેની આ લોભામણી વાતમાં ફસાતા નથી. આપણે આગળ જોઈએ છેવટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે. વાઘે આખી જિંદગી પશુનો શિકાર કરીને પસાર કરી છે. હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી, તેથી તે કંકણના લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે. કંકણ અર્થાત સોનાનું કડું. એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણ છે. જાણે અજાણે અહીં એ વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી, ફસાવાની શક્યતા છે તો તે માત્ર માણસની, કેમ કે પશુ પક્ષીઓ કરતા માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. કથાસાર એ છે કે જો પતિ કંકણના લોભમાં ન પડ્યો હોત તો તેના પ્રાણ ગુમાવવાનો વારો પણ આવ્યો ન હોત. એટલા માટે જ કહેવાયું છે લોભ પાપસ્ય મૂલમ. ખૂબ સુંદર કથા છે. કથાની અંદર એક લોભીપણાને કારણે, એક મનુષ્યના લોભીપણાને કારણે તે વાઘનો શિકાર બની જાય છે અને માણસની અંદર રહેલું લોભીપણું આ પાઠની અંદર ઉજાગર થાય છે કે અન્ય પશુ પક્ષીઓ લોભી વૃત્તિમાં જોડાતા નથી, પરંતુ મનુષ્ય લોભમાં તરત પડી જાય છે અને એના કારણે તે ઘણી એવી મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે કે તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બને છે. એટલા માટે જ કહેવાયું છે કામ ક્રોધ તથા મોહ ત્રયમિદમ, કામ ક્રોધ તથા લોભ ત્રયમિદમ નરકસ્ય દ્વારમ. આ ત્રણેય નરકના દ્વાર છે. એટલા માટે
હંમેશા લોભનો કામનો અને ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. હવે આપણે પાઠનું જે કથાવસ્તુ છે, પાઠનું જે પાઠ્ય વિષય છે તેને આપણે જોઈએ. પાઠ્ય વિષય અધ પ્રસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાત પ્રસ્તાવ ક્રમેણ પંડિતો બ્રવિત ઓ રાજપુત્ર શૃણુત. અથ પ્રસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાત પ્રસાદ પૃષ્ઠે અર્થાત મહેલની અગાસી પર સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાત સુખેથી બેસેલા રાજપુત્રોની આગળ પ્રસ્તાવ ક્રમેણ પંડિતો બ્રવિત પ્રસ્તાવના રૂપે પંડિત વિષ્ણુ શર્મા પંડિત નારાયણ ભટ્ટ અબ્રવિત ઓ રાજપુત્ર શૃણતા હે રાજપુત્રો સાંભળો. અહીં મહેલની અગાસી ઉપર સુખેથી આરામથી બેઠેલા રાજપુત્રોની આગળ પ્રસ્તાવ ક્રમે પંડિત જાય છે અને કહે છે કે હે રાજપુત્રો સાંભળો. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણ નિંદ્રિયા કલહેન વા. ખૂબ સુંદર મજાનો શ્લોક છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ ધીમતામ કાલ ધીમતામ અર્થાત બુદ્ધિશાળીઓનો બુદ્ધિજીવીઓનો કાલ અર્થાત સમય બુદ્ધિજીવીઓનો સમય કાવ્ય શાસ્ત્ર વિનોદેન ગચ્છતિ કાવ્ય શાસ્ત્રના વિનોદ કરવામાં શાસ્ત્રોની ચર્ચા કરવામાં જાય છે. પરંતુ મૂર્ખાણ કાલ મૂર્ખ લોકોનો સમય મૂર્ખ લોકોનો સમય તો વ્યસનેન નિંદ્રયા કલહેન વા વ્યસન કરવામાં નિંદ્રા કરવામાં અને ઝઘડાઓ કરવામાં જાય છે. અહીં ખૂબ સુંદર મજાનો સુભાષિત સમજીએ એક વિચાર સમજીએ કે આપણા જીવનમાં પણ ઉતારવા જેવું કે જે બુદ્ધિશાળી વ્યક્તિ છે જે બુદ્ધિજીવી લોકો છે તેનો સમય હંમેશા કાવ્યશાસ્ત્રના વિનોદ કરવામાં જાય છે કાવ્યશાસ્ત્રની ચર્ચાઓ કરવામાં જાય છે જ્યારે મૂર્ખ લોકોનો સમય નિંદ્રા કરવામાં વ્યસન કરવામાં અને ઝઘડાઓ કરવામાં કલહેન અર્થાત ઝઘડાઓ વડે પસાર થાય છે. એટલા માટે અહીં શ્લોકનો જે ભાવાર્થ છે તે આ પ્રમાણે છે કે બુદ્ધિજીવીઓનો સમય કાવ્યશાસ્ત્રમાં કાવ્યશાસ્ત્રના વિનોદમાં વીતે છે જ્યારે મૂર્ખ લોકોનો સમય વ્યસન કરવામાં નિંદ્રા કરવામાં અને ઝઘડાઓ કરવામાં પસાર થાય છે એમ કહી અને પંડિત આગળ વધે છે. આગળ વાત કરે છે તદ ભૌતામ વિનોદાય કાગ કાગ ઉર્માદિનામ વિચિત્રામ કથામ કહીશ્યામ રાજ તદ ભૌતામ વિનોદાય તેથી આપના વિનોદ માટે આપના આપની સાથે વિનોદ માટે આપના મનોરંજન માટે કાગ ઉર્માદિનામ વિચિત્રામ વિચિત્રામ કથામ કહીશ્યામ કાગડા અને કાચબાની વિચિત્ર કથા આપની સમક્ષ હું રજૂ કરું છું હું તમને કહું છું એમ પંડિત અહીં રાજપુત્રને કહે છે. રાજપુત્ર ઉક્તમ રાજપુત્ર કહે છે આર્ય કથયતુ હે મહા આર્ય અર્થાત અહીં સ્વામી ગુરુ અથવા તો પંડિત જે અર્થમાં આપણે લઈ શકીએ આર્ય કથયતુ પંડિત ઉવાચ શૃણતુ શૃણત યુયમ આપ સાંભળો. સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુયતે સંપ્રતિ અત્યારે મિત્રલાભ પ્રસ્તુત કરીએ તત્ર ઈયમ પ્રથમા કથા તેની આ પ્રથમ કથા છે. અહીં જે મિત્રલાભ પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે તેની આ પ્રથમ કથા છે એમ કહી અને પંડિત રાજપુત્રને જણાવે છે અને વાતને આગળ વધારે છે. કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃતો યથા કંકણસ્ય તુ લોભેન કંકણ અર્થાત સોનાના કણાના લોભને કારણે મગ્ન પંકે સુદુસ્તરે ખૂબ પંક અર્થાત કાદવ મગ્ન એટલે ડૂબેલો અને સુદુસ્તરે એટલે બહાર ખૂબ મુશ્કેલીથી પણ બહાર ન નીકળી શકાય તેવા ઊંડા કાદવમાં ફસાઈ જઈને વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત વૃદ્ધ વાઘ દ્વારા પકડાયેલો અથવા તો વૃદ્ધ વાઘને હાથમાં પડેલો પથિક સમૃતો યથા પથિક મરણને શરણ પામે છે. અહીં
કડાના લોભથી નીકળી ન શકાય એવા કાદવમાં કૂબી ગયેલા ઘરડા વાઘે પકડેલા મુસાફરે અહીં કડાના લોભથી નીકળી ન શકાય એવા કાદવમાં કૂબી ગઈને ઘરડા વાઘ દ્વારા પકડાયેલો મુસાફર મરણને શરણ પામે છે તે આપણે હવે જોઈએ. એમ અહીં જે કંકણસ્ય તો લોભેના, જે લોભના કારણે કાદવમાં કૂપી જઈને જે મુસાફર છે તે વાઘનો શિકાર બને છે અને મરણને શરણ પામે છે તે આપણે જોઈએ તેમ કહી અને વાતની શરૂઆત કરે છે. રાજપુત્રા ઉચ્ચુ, રાજપુત્રા ઉચ્ચુ, અહીં દ્વિવચન છે. રાજપુત્રો બોલ્યા કથમ એતત, એ કઈ રીતે? સો બ્રવિતા, અહીં સંધિ છે સહ અબ્રવિત, તે બોલ્યા અસ્તિ દક્ષિણારણ્ય એક વૃદ્ધ વ્યાઘ્ર. દક્ષિણારણ્યમાં, દક્ષિણારણ્ય નામના વનની અંદર અથવા તો દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ હતો. સહ સ્નાત કુસહસ્તઃ સરસ્વીરે વૃદ્ધે, સહ તે સ્નાત અર્થાત સ્નાન કૃત્વા સ્નાન કરીને કુસહસ્તઃ હસ્તે કુસહ ધારયિત્વા હાથમાં કુશને અથવા તો દર્ભને ધારણ કરીને સરસ તીરે, સરહ અર્થાત સરોવરના કિનારે, વૃતે સરસ તીરે સરોવરના કિનારે બેસીને બોલે છે, વૃતે અર્થાત બોલે છે. ભો ભો બાંધાહ, અરે અરે પથિકો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહિતામ, આ સુવર્ણ કંકણને તમે સ્વીકારો અથવા તો મારી પાસે રહેલા સુવર્ણના કડાને તમે લો. તથા લોભા કૃષ્ટેન કેનચિત પાંથેન આલોચિતમ, યત ભાગ્યેન એતત સંભવતી કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેય. પરંતુ ભોભો પાંથા, અરે એવો મુસાફરો, આ સોનાનું કડું લઈ લો. પછી લોભથી આકર્ષાયેલા, તથા લોભા કૃષ્ણેન, પછી લોભથી આકર્ષાયેલા કેનચિત પાંથેન, કોઈ પથિક વડે આલોચિતમ, આ જોવાયું, તેમણે જોયો. યત ભાગ્યેન એતત સંભવતી, નસીબ જોગે આ શક્ય બને છે, જો ભાગ્યમાં હોય તો જ આ શક્ય બને છે. કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ, પરંતુ જીવને જોખમમાં મૂકે તેવી બાજુ પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં, તેવી અમને શંકા પણ જાય છે. આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, એવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ જેમાં આપણા જીવને જોખમ થાય, એમ પણ તેમને વિચાર આવે છે. અને તે વિચારે છે, અનિષ્ટાદિષ્ટ લાભે બી ન ગતિર જાય તે શુભા, યત્રાસ્તે વિષ સંસર્ગો અમૃતમ તદપી મૃત્યવે. અનિષ્ટાત ઇષ્ટ લાભે બી ન ગતિર જાય તે શુભા, અનિષ્ટાત અર્થાત અનિષ્ટ વસ્તુથી ઇષ્ટ લાભની પ્રાપ્તિ થાય છતાં પણ ન ગતિર જાય તે શુભા, છતાં પણ એનાથી શુભ ગતિ પ્રાપ્ત થતી નથી. અને એમ કહે છે કે મનગત અનિષ્ટ મારફતે અથવા તો અનિષ્ટ વસ્તુથી ઈષ્ટ લાભની પ્રાપ્તિ થાય છતાં પણ સારી દશા થતી નથી. યત્ર અસ્તિ વિષ સંસર્ગ અમૃતમ તદપી મૃત્યવે, યત્ર અસ્તિ વિષ સંસર્ગો અમૃતમ તદપી મૃત્યવે, જો અમૃતને પણ વિષનો સંસર્ગ થાય અને જો એનું પાન કરવામાં આવે તો પણ મૃત્યુ જ થાય. એટલે ખૂબ સુંદર વાત અહીં પણ કરવામાં આવી છે કે અનિષ્ટ વસ્તુથી ઈષ્ટ લાભની પ્રાપ્તિ થાય તો પણ તેમાં શુભ ગતિ થતી નથી, કારણ કે જ્યાં વિષનો સંસર્ગ થયો હોય તેવા અમૃતને પીવાથી પણ મૃત્યુ થાય છે. એટલા માટે એ અમૃત પણ મૃત્યુનું કારણ બની શકે એમ કહી અને પંડિત જે નારાયણ ભટ્ટ છે તે રાજપુત્રોને સમજાવે છે. આગળ, કિંતુ સર્વત્ર અર્થાર્જન પ્રવૃત્તિ સંદેહ એવ, પરંતુ પૈસા મેળવવાની પ્રવૃત્તિમાં બધે જોખમ તો હોય જ છે એવો પણ એમને વિચાર આવે છે. તથા જ ઉત્તમ, અને તે કહે છે, ન સંશયમ અનારોહ્ય નરો ભદ્રાણી પશ્યતિ,
સંશયમ પુનરારોહ્ય યદિ જીવતિ પશ્યતિ ન સંશયમ અનારોહ્ય નરો ભદ્રાણિ પશ્યતિ. સંશયમ પુનરારોહ્ય યદિ જીવતિ પશ્યતિ. પરંતુ પૈસા મેળવવાની પ્રવૃત્તિમાં બધે જોખમ તો હોય જ છે. અને આગળ કહે છે, તેથી કહ્યું છે, જોખમ ખેડ્યા વિના માણસ કલ્યાણ પામતો નથી. ન સંશયમ અનારોહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. જોખમને ખેડ્યા વિના મનુષ્ય કલ્યાણને પામતો નથી, ફળને પામતો નથી. પણ સંશયમ પુનરારોહ્ય યદી જીવતી પશ્યતિ, યદી જીવતી તરહી પશ્યતિ. જોખમ ખેડીને જો જીવતો રહેતો અથવા તો જોખમ ખેડીને જો જીવતો રહે તો એ કલ્યાણને જોઈ શકે. જીવતી એટલે કે જીવે છે, પશ્યતી એટલે કે જુએ છે. અને જો જોખમ ખેડીને મનુષ્ય એ જીવતો રહે તો કલ્યાણને જુએ છે. જેમ કે કોઈ એક નદી છે, એ નદીના ધસમસતા પ્રવાહને સામે કિનારે ખૂબ મોટી માત્રામાં ધન રહેલું છે, પરંતુ આ કિનારેથી પેલા કિનારા સુધી જવા માટે, નદીને પાર કરવા માટે જોખમ ખેડવું જરૂરી છે. અને જોખમ ખેડીને જો સામે કિનારે પહોંચે તો તે ધનના ભંડારને પ્રાપ્ત કરી શકે અથવા તો તે ધનને મેળવી શકે, પરંતુ એ નદીમાં તણાઈ જાય તો જીવ પણ ગુમાવી શકે. એટલા માટે કહ્યું છે કે કોઈ પણ કાર્યને, કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે જોખમ ખેડવું પડે, પરંતુ જોખમ ખેડવામાં પણ સંશય તો છે જ, કારણ કે જીવતા રહેશું તો જ તે કલ્યાણને આપણે જોઈ શકશું. એટલા માટે કહેવાયું છે, સાહસ વિના સિદ્ધિ નથી. પરંતુ સિદ્ધિ મેળવવા માટે જે સાહસ કરીએ છીએ તેમાં પણ આપણે જીવિત રહેવું ખૂબ જરૂરી છે, તો જે સિદ્ધિનું જે ફળ મળે છે તેને આપણે ભોગવી શકશું. આગળ, નિરૂપયામિતાવત પ્રકાશમ વૃતે ઉત્તરતવ કંકણમ, તેમ નિરૂપણ કરતા કર્યા પછી એ વાઘ છે, એ મનુષ્ય છે તેવું નિરૂપણ કરી અથવા તો તે વાતનું નિરૂપણ કરી અને એ મુસાફર છે તે ઊંચા અવાજે કહે છે. પ્રકાશમ વૃતે અર્થાત ઊંચા અવાજે બોલે છે. ઉત્તરતવ કંકણમ, ક્યાં છે તારું કડું અથવા તો ક્યાં છે તારું સોનાનું કંકણ. વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્યમ દર્શયતી, વાઘ છે તે હાથને પ્રસારિત કરીને અથવા તો પોતાના હાથમાં રહેલા કળાને ઉપર કરી અને દર્શાવે છે. પાંથુ અવદત કથમ મહારાત્મકત્વ એ વિશ્વાસ, પાંથ અર્થાત મુસાફર અવદત કહે છે, કથમ મહારાત્મકત્વ એ વિશ્વાસ. ત્યારે કહે છે કે મુસાફર કહે છે કે હું તારા પર, મારી નાખવા વાળા પર અથવા તો તું જે મારી નાખવા વાળો છે, મારી નાખવાની પ્રવૃત્તિ વાળા તારા પર હું કેવી રીતના વિશ્વાસ કરું, ભરોસો કેવી રીતના કરું, એમ મુસાફર પાછો વ્યાઘ્રને, એ વાઘને પૂછે પણ છે. વ્યાઘ્ર ઉવાચા, વ્યાઘ્ર ઉવાચા, વાઘ જણાવે છે, શૃણુરે પાંથા, હે પથિક સાંભળ, પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતીવ દુર્વૃત આસમ. પ્રાગેવ, પ્રાગ એટલે કે પૂર્વ, પહેલા યૌવન દશાયામ, હું જયારે યુવાન હતો ત્યારે, અહમ અતીવ દુર્વૃત આસમ, ત્યારે હું અતીવ ખૂબ જ દુષ્ટ વૃત્તિ વાળો હતો. અનેક ગૌ મનુષ્યાણામ વધાત મે પુત્ર મૃતાહદારાશ્ચ, અનેક ગૌ મનુષ્યાણામ વધાત, અનેક ગાયો અને મનુષ્યોના વધને કારણે મે દારાશ્ચ પુત્ર મૃતા, મારા, મે અર્થાત મારા પુત્ર અને પત્ની, દારા અર્થાત પત્ની મૃત્યુ પામ્યા છે. વંશહીનમ ચાહમ જાત, અને હું વંશ વિનાનો બન્યો છું. પોતે એકદમ દુબળી અને ગરીબડી વાણી અને દયનીય વાણીનું ઉચ્ચારણ અહીં મનુષ્યને પોતાની ઝાડમાં ફસાવવા માટે વાઘ કરે છે. તત કેનચિત ધાર્મિકેણ અહમ ઉપદિષ્ટ, પછી કેનચિત ધાર્મિકેણ, કોઈ ધાર્મિક વડે, કોઈ ધાર્મિક મનુષ્ય વડે, અહમ ઉપદિષ્ટ, મને ઉપદેશ આપવામાં આવ્યો અથવા તો કોઈ ધાર્મિક વડે મને ઉપદેશ કરવામાં આવ્યો. દાન ધર્મમ ચરતુ ભવાનિધિ, આપ દાન ધર્મનું કાર્ય કરો, એમ કોઈ ધાર્મિકે મને ઉપદેશ આપ્યો એવું આ કહે છે.
तद उपदेशा इदानीम अहम स्नानशील दाता वृद्ध गलित नखदंत न कथम विश्वास भूमि तद उपदेशा तेना उपदेश अत्यारे हूँ स्नानशील स्नान करीने दानशील बनेलो दाता बनेलो वृद्ध वृद्ध बनी गयेलो गलित नखदंत मारा नख अने दांत गड़ी गयेला न कथम विश्वास भूमि हूँ शा माटे विश्वास ने पात्र न हो मम च एतावान लोभ विरह मारा जेवा आवा लोभ विरह अर्थात लोभ विनाना येन स्व हस्तस्थम येन स्व हस्तस्थम अपि सुवर्ण कंकणम यस्मे कस्मे चित दातुम इच्छामि येन स जेना जेना पड़े हूँ मारा हाथ में रहेला सोनाना कड़ा ने पण कोई ने पण आपवा माटे इच्छू छु त्वम च अतीव दुर्गता अने तू मने अत्यंत दुर्गति नो दुर्गति ने पामेलो देखाय छे अहीं मुसाफर ने पोतानी वात मां फसावे छे अने कोई पण व्यक्ति जारे लोभ मां फसातो होय अने सामे वाड़ी व्यक्ति जे दुष्ट व्यक्ति तेने फसावती होय छे त्यारे कंईक आवी ज प्रक्रिया थती होय छे आवी ज वातो थती होय छे के आ तो हूँ तमने तमारी दशा ने जोईने मने तमारी पर खूब दया आवे छे एटला माटे हूँ तमारी मदद करवा माटे तैयार छु तमने अहीं खूब मोटो लाभ थशे एम कहीने आपणने ए वातमां जोड़े छे अने आपणने एनी लोभामणी वातोमां फसावीने खूब मोटी मुश्किलीमां पाड़वानो प्रयत्न करता होय छे एटले अहींया ए वाघ पण एवी रीतना ज करी रह्यो छे वाघ कही रह्यो छे के त्वं च अतीव दुर्गतः तू अत्यंत दुर्गतिने पामेलो मने देखाय छे તેન તત તુભ્યમ દાતુમ સયત્નો હું તેથી હું તને આપવા ઈચ્છું છું મારી આ સોનાના કડું આપવાની ઈચ્છા માત્ર તને જ છે તદ અત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકણમ ઇદમ ગ્રહાય તદ અત્ર તેથી આ તદ તત અત્ર સરસી સ્નાત્વા તેથી આ સરોવરમાં સ્નાન કરીને ઇદમ સુવર્ણ કંકણમ ગ્રહણ આ સોનાના કડાને તું સ્વીકાર આ સોનાના કડાના કડાનો તું સ્વીકાર કર એ નહીં એ વૃદ્ધ ભાગ છે તે મુસાફરને કહે છે તતો યાવત અસો તદ વચઃ પ્રીતઃ લોભાત સ્નાતુમ સરહ પ્રવિષ્ટઃ તતઃ પછી યાવત અસો તદ વચઃ પ્રીતઃ તદ વચઃ પ્રીતઃ એટલે કે તેની વાણીથી પ્રસન્ન થયેલો અથવા તો તેની વાણીથી તેની વાતનો સ્વીકાર કરીને આગળ વધેલો લોભાત લોભને કારણે સ્નાતું સ્નાન કરવા માટે સરહ પ્રવેશ સરોવરમાં પ્રવેશે છે પછી તે મુસાફર એ વાઘની લોભામણી વાતમાં આવીને લોભને કારણે સ્નાન કરવા માટે સરોવરમાં પ્રવેશે છે તાવન મહાપુંકેની મગ્ન અને જેવો તે સરોવરમાં પ્રવેશે છે એટલે તરત મહાપંકે મહાપંક અર્થાત કાદવ અને નિમગ્ન અર્થાત ડૂબવું તે મહાન કાદવમાં ડૂબી જાય છે પલાય તું અક્ષમ તે ત્યાંથી નીકળી શકવા માટે અથવા તો ત્યાંથી છટકવા માટે તે અક્ષમ બને છે તમ પંકે પતિતમ દ્રષ્ટવા વ્યાઘ્ર અવદત તમ પંકે પતિતમ દ્રષ્ટવા વ્યાઘ્ર અવદત તેને કાદવમાં પડેલો જોઈને વાઘ બોલે છે આહ અરે રે મહાપંકે પતિતોસ્મિ ખૂબ ઊંડા કાદવમાં ફસાયો છે ખૂબ ઊંડા કાદવમાં પડી ગયો છે અતઃ ત્વામ અહમ ઉત્થાપયામિ એથી હું તને ઉભો કરું છું ઇતિ ઉક્ત્વા શનૈ શનૈ એમ કહીને ધીરે ધીરે શનૈ શનૈ અર્થાત ધીરે ધીરે શનૈ શનૈ ઉપગમ્ય તેન વ્યાઘ્રેણ ધૃત ધીમે ધીમે તેમની પાસે જઈ અને તે વ્યાઘ્રેણ વાઘ વડે ધ્રિતઃ સ પાંથુ અચિંતય ધીમે ધીમે તે વાઘ છે તે મુસાફરની પાસે જાય છે અને એ વાઘ દ્વારા પકડાયેલો જે મુસાફર છે એ વિચાર કરે છે પાંથઃ અચિંતય એ વિચારે છે શું વિચારે છે ન ધર્મ શાસ્ત્રમ પઠેતિ ઇતિ કારણમ વ્રતાપિ વેદાધ્યયનમ દુરાત્મના સ્વભાવ એવાત્ર તથા તિરિચ્યતે યથા પ્રકૃત્યા મુદ્રમ ગવામ પયઃ કહેવાય છે ધર્મશાસ્ત્ર ભણે છે તે વિશ્વાસનું કારણ નથી અને વેદનું અધ્યયન કરે છે
તે પણ વિશ્વાસનું કારણ નથી. નચાપી વેદાધ્યયનમ દુરાત્મનમ. દુષ્ટ લોકો, દુષ્ટ આત્માવાળા લોકો ધર્મશાસ્ત્રનું અધ્યયન કરે તેનું પણ કોઈ કારણ નથી, વેદોનું અધ્યયન કરે તે પણ કોઈ કારણ નથી. સ્વભાવ એવા તથા તિરિચ્યતે યથા પ્રકૃત્યા મધુરમ ગવામ પયઃ. પ્રકૃત્યા મધુરમ ગવામ પયઃ. જેમ ગાયનું દૂધ કુદરતી રીતે જ મધુર હોય છે, મીઠું હોય છે, તેમ આ બાબતમાં દુર્જનનો સ્વભાવ સ્વભાવ એવા દુરાત્મના ઇતિ રીચ્યતે તેમ આ બાબતની અંદર દુર્જનનો સ્વભાવ છે તે ઉપરવટ થાય છે. અહીં કહેવાયું છે કે ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું તેનું કોઈ કારણ નથી, કે પછી વેદોનું અધ્યયન કર્યું તે પણ કોઈ કારણ નથી. જેમ કુદરતી રીતે જ, પ્રાકૃતિક રીતે જ ગાયનું દૂધ મધુર હોય છે, તેમ દુર્જનોનો સ્વભાવ આ રીતે આગળ વધી જાય છે. આમ તન્મયા ભદ્રમ ન કૃતમ યદત્ર મહારાત્મકે વિશ્વાસ કૃતમ ઇતિ. તેથી મેં સારું કર્યું નથી, ભદ્રમ અર્થાત સારું કલ્યાણ ન કૃતમ યદ અત્ર મહારાત્મકે વિશ્વાસ, જે આ મારી નાખવા વાળા ઉપર મેં વિશ્વાસ કર્યો. ઇતિ ચિંતયન એવ અસો વ્યાઘ્રેણ થતા, એવો જો વિચારતો હતો ત્યાં આ વાઘ દ્વારા પકડાયેલો એ મુસાફર વાઘ તેને પકડે છે, જીતવા અર્થાત પકડવું, વ્યાપાદિત અને મારી નાખે છે અને ખાદિત ખાઈ જાય છે. આમ વૃદ્ધ વાઘની ઝાડમાં ફસાઈને એક લોભી મુસાફર જે લોભમાં ફસાઈને મરણને શરણ પામે છે. અને આમ કહેવાયું છે લોભ પાપસ્ય મૂલમ. આપણે લોભમાં આવી અને આજે આ વાઘને મુસાફરની વાત દ્વારા આપણે એ બોધ મેળવવાનું છે કે જીવનમાં ક્યારેય પણ કોઈ દિવસ પણ ક્યારેય પણ લોભામણી વાતોમાં ફસાવવું જોઈએ નહીં. જ્યારે લોભ આપણી સમક્ષ કોઈ રજૂ કરશે ને, લોભમાં ફસાવવાનો જ્યારે માણસને પ્રયત્ન કરશે ને, ત્યારે એની સામે ઘણી બધી ચળકતી વાતો, ઘણા એવા મોટા સ્વપ્નો આપની સમક્ષ આવશે અને એ સ્વપ્નને પૂરું કરવા માટે આપણે લોભમાં ફસાઈ જઈએ છીએ. પરંતુ એટલા માટે જ કહ્યું છે કે અપાયશ્ચ અપાય, જ્યારે કોઈ પણ મુશ્કેલીમાં આપણે પડીએ છીએ ત્યારે એમાંથી બહાર નીકળવા માટે કોઈ ઉપાય જો વિચાર કરતા હોય ને, ત્યારે તેની પાછળ જે ઉપાય વિચારીએ છીએ તે ઉપાયના કારણે આપણે મુશ્કેલીમાં વધુ ન પડીએ એનું પણ વિચાર કરવો જોઈએ. અને એના માટે પેલા નકુલ અને અહી નકુલ એટલે કે સાપ અને નોડિયાની અને બગલાની જે કથા છે પંચતંત્રમાં, એ ખૂબ જ સુંદર છે કે જેમાં એક બગલાનો સમૂહ, બગલાનો પરિવાર છે, તે સાપથી છુટકારો મેળવવા માટે નોડિયાનો આશ્રય લે છે અને આ નોડિયો સાપને તો મારી જ નાખે છે પરંતુ સાથે સાથે બગલાના આખા પરિવારને પણ નષ્ટ કરી દે છે. એટલા માટે પોતે એક મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે ઘણી વખત આપણે લોભમાં ફસાતા હોય છે અને ન કરવાનું કાર્ય આપણાથી થઈ જતું હોય છે, ત્યારે આ પાઠના આધારે આપણને એ બોધ મળે છે કે મનુષ્ય કોઈ પણ કાર્ય જે કરવું છે કરવું જોઈએ તે વિચારીને કરવું જોઈએ અને ખોટી રીતે લોભમાં પડવું જોઈએ નહીં. આમ મિત્રો, પસંદ આપ સૌને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, આપ સૌને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે એવી મને આશા છે. અને આ વિડીયો આપ અન્ય લોકો સુધી પહોંચાડો એવી મારી ઈચ્છા છે, જેથી કરીને અન્ય લોકો પણ આ ધોરણ 12 સંસ્કૃત ગદ્ય પાઠ જે અહીં રજૂ કરવામાં આવ્યો છે તેને જોઈ શકે અને આ વર્તમાન સમયમાં જે કોરોનાની સ્થિતિ છે ત્યારે ઘરે બેસીને અભ્યાસ કરી શકે. તો મિત્રો, ધન્યવાદ.